નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ ચૌદ મે બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે વીજળીના બિલમાં ગરીબો માટે વીસ હજાર કરોડ રૂપિયાની બચત કરવામાં આવી છે વડાપ્રધાન દિલ્હી બાદ જયપુરની પાત્રીસ શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એજન્સીઓ એલર્ટ મોડ પર સ્વાતિ માલીવાલે સીએમ કેજરીવાલના પીએમ પર મારપીટનો આરોપ લગાવ્યો મારી માતા સાથે દુષ્કર્મ કર્યું મારા પણ કપડાં રેવન્ના સેક્સ સ્કેન્ડલ પીડિતાની દર્દનાક આપવી હતી વડાપ્રધાન મોદી દેશની તમામ સંપત્તિ ચાર પાંચ ધનિકોને આપી દેશે રાયબરેલીથી પ્રિયંકા ગાંધીના પ્રહાર તંત્રીલેખ હરિયાણામાં સંકટ યાવત ચંદ્રો દીવા કરો રાજ કરવા મતદાર યાદીના પ્રત્યેક મતદાર દીઠ સિંગલ વોટર પ્રમુખની નિમણૂક કરો રાજુ રદ્દીની રિવોલ્યુશનરી અપીલ કેળના પાન પર જમો અને જમાડો બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવાની રહેશે એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ લોકશાહીમાં લોક સમસ્યા એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના અરેબિયન ટ્રાવેલ માર્કેટ દુબઈની શાનદાર યાત્રા મધર્સ ડેના ઉપક્રમે રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રા વેગેન્ઝા ઇમોટલ મેલોડિઝથી પ્રેક્ષકો બન્યા મંત્રમુગ્ધ સ્માર્ટ સિટી ગાંધીનગરની ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ કલેક્શન સિસ્ટમ થઈ ક્રેશ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર શ્રી મંદિર ઉમિયાધામ સબલપુર બારમો પાટોત્સવ ઉજવાયો ડાંગ જિલ્લાના કરાડીયાંબા ગામની ઓગણીસ વર્ષની વતી ગુમ થઈ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા હાઈ ટુ બ્રિક પિક પરફોર્મન્સ વિષય પર ટ્રેનિંગ સેમિનાર યોજાયો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ